ગુજરાત ની અંદર 26 લોકસભા ની ચૂંટણી જે જાહેર થઈ છે એની સાથે 5 વિધાનસભા ની ચૂંટણી ની પણ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. એ સંદર્ભે આજે જે 5 વિધાનસભા બેઠકો હતી એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા અને એમાં મને પોરબંદરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે. એ માટે હું કેન્દ્રીય નેતૃત્વ ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું આભાર માનું છું કે મને આ એક કાર્યકર તરીકે પોરબંદર જે વિધાનસભાની બેઠક છે એના માટે મને ટિકિટ ફાળવી. અને હું નેતૃત્વને ખાતરી આપવા માગું છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જ એના કરતાં પણ બહુ મજબૂત પડઘો પોરબંદરની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર મને એકલાને નહીં પણ મારી સાથે જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જે અહીંયા લોકસભાના ઉમેદવાર છે એ લોકસભાના ઉમેદવાર તરીકે રેકોર્ડ બ્રેક લીધથી આ વખતે જીતશે. અને વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સપનું છે અને એમનો જે ગોલ આપેલો છે એ વિકસિત ભારતની અંદર વિકસિત ગુજરાત બને અને વિકસિત પોરબંદર બને એ માટેનો જે સંકલ્પ પૂરો કરવામાં અમે એક સૈનિક તરીકે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો જે 370+ વડાપ્રધાનશ્રીનો જે ટાર્ગેટ છે એના કરતાં એ આગળ વધારે સીટ ભારતમાં મળશે. અને ગુજરાતમાંથી અમારા જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી છે એમણે જે રીતે 5 લાખ કરતાં વધારે લીડનું લક્ષ્યાંક દરેક લોકસભાની અંદર રાખેલું છે એ 5 લાખ કરતાં પણ વધારે મતથી 26 બેઠકો જીતીશું એવી મને ખાતરી છે. ખાસ કરીને પોરબંદરના જે વિકાસના મુદ્દાઓ છે, પ્લાન છે, ટુરિઝમ છે, એના માટે શું કહ્યું? પોરબંદરમાં જે સમસ્યાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મારા ભાગમાં જે કંઈ પ્રદાન કરવાનું આવશે હું કરવાનું છું. પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને સુદામાજીની પણ જન્મભૂમિ અને કર્મભૂમિ છે, એટલે એનું વિશ્વના નકશાની અંદર પોરબંદરનું સ્થાન હોય છે. અને વડાપ્રધાનશ્રી હંમેશા કલ્પના કરે છે કે નાની નહીં, એનું વિઝન છે એ વૈશ્વિક કક્ષાનું હોય છે. એ વિઝન પ્રમાણે પોરબંદર પણ આગળ વધે, પોરબંદર એક વૈશ્વિક ટુરિઝમ ડેસ્ટિનેશન બને, આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ મોટે પાયે વિકસે, ખેતીવાડી અને સિંચાઈના સાધનો મજબૂત રીતે વિકાસ પામે, પોરબંદરની અંદર શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આવે, પોરબંદરની અંદર આરોગ્યની સુવિધાઓ બને. અહીંયા આપણું જે અહીંયા બરડા લાયન સેન્ચ્યુરી છે એમાં પણ એનો પણ વિકાસ થાય, મોકરસાગર કરલી બંધારાની જે પક્ષી અભયારણ્ય વિકાસ કરીને એને પ્રવાસન કેન્દ્ર બનાવવાની યોજના છે એ સાકાર થાય, એ સહિતના જે પોરબંદરની અંદર એરપોર્ટ છે એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, ત્યાં ટ્રેન સર્વિસીસ બધી રીતે બધા શહેરો સાથે જોડાય એ માટેના જે પ્રયત્નો કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે અને એમાં વડાપ્રધાનનું જે વિઝન છે એને અમલ કરવામાં એક કાર્યકર તરીકે મારી ભૂમિકા ભજવીશ. ખાસ કરીને અત્યાર સુધી તમે 3 વખત આ બેઠક જીતા, કોંગ્રેસ માતા છતાં તમે જીત મેળવી છે, ભાજપમાંથી કેટલી લીડ મળશે તમને? અહીંયા ભારતીય જનતા પાર્ટીની અહીંયા આ જે પોરબંદર શહેર છે એ મજબૂત ગઢ રહ્યો છે અને આ વખતે લગભગ એક તરફી વાતાવરણ છે, એટલે માત્ર મને નહીં પરંતુ અમારા જે લોકસભાના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા અને ધારાસભાના ઉમેદવાર તરીકે મને રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે પોરબંદરની જનતા
પ્રતિસાદ આપીને જીતાડશે એથી મને પૂરો વિશ્વાસ છે. પોરબંદરની પ્રજા છે હંમેશા વિકાસ ઝંખે છે અને એના માટે આ વખતે બહુ જ ઉત્સાહપૂર્વક એક ઉત્સવ મનાવીને મતદાન કરીને જે વડાપ્રધાનશ્રીએ જે ટાર્ગેટ આપ્યો છે અને મારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે લીડ આપી છે એના કરતાં પણ વધારે લીડથી આ વખતે અમે જીતવાના છીએ.